માનવતા કંપીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી. વડોદરાની સામાજિક સેવાકીય સંસ્થા તરીકે જાણીતી બનેલી માનવતા કંપીન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પ્રેસિડેન્ટ મમતા શાહ દિવાળી સંદર્ભે સંસ્થા બાબતે જણાવ્યું કે માનવતા કંપીન દ્વારા સ્લમ વિસ્તારની વિધવા બહેનો માટે ખુશીઓની વહેંચણી કાર્યક્રમ રાખી તહેવારની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં કોરોના મહામારીને અનુલક્ષીને જાહેરમાં સરકારી ધારાધોરણને અનુસરવાની સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 80 જરૂરતમંદ બહેનોને 2 રાઉન્ડમાં વાહનમાં ઘર આંગણે લાવી એમને મિષ્ટાન સાથેનું ભોજન પેકિંગ આપવામાં આવ્યું હતું. સાથે સાથે નવી સાડી, નાહવાનો રૂમાલ, અનાજની કીટ, ફરસાણા મીઠાઈનું પેકેટ, કુકીઝ અને ઘણી જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપી દરેક મહિલાઓને સારી રીતે તહેવાર ઉજવી શકે એવી છેલ્લા 4 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આજે પણ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સૌ પ્રથમ હું આપ સૌને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. આજે માનવતા કેમ્પેન 4th વર્ષે આ વિધવા બહેનોનું એક સરસ પ્રોગ્રામ આયોજન જે દર વર્ષે કરીએ છીએ એનું આયોજન કર્યું છે. એમાં 80 મહિલાઓ જે વિધવા તો છે જ, પરંતુ જરૂરિયાતમંદ છે, સ્લમ એરિયામાંથી આવે છે, એ લોકો માટે કીટ, જમવાનું ફૂડ પેકેટ બનાવડાયા છે અને એમને ઘણી બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ અમે કીટ સ્વરૂપે આપી છે. નવી સાડી, રૂમાલ, સાબુ, જીવન જરૂરિયાતની દરેક વસ્તુ આપવાનો પ્રયત્ન કર્યો છે. આજે માનવતા ટીમ ખૂબ ઉત્સાહિત છે કે આજે અમે 4th વર્ષે બી આ કામ કન્ટિન્યુ રાખ્યું છે. સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને 2 ભાગમાં મહિલાઓને બોલાવ્યા છે અને જમવાનું અહીં નહીં પીરસતા એમને સરસ હાઇજેનિક ફૂડ પેકિંગમાં આપવામાં આવ્યું છે, જે એ ઘરે જઈને જમી શકે. અને આવી જ રીતે માનવતા કેમ્પેન ટીમ સારા કાર્યો કરતી રહે એવી તમારા બધા પાસે હું અપેક્ષા રાખું છું કે હંમેશા અમને સાથ સહકાર આપતા રહો. ડોનર અને ટીમ વગર આ વસ્તુ શક્ય નથી, એટલે બધા સહયોગ જે કરે છે એમનો હું આજે આભાર માનું છું. ફરી એકવાર હું આજે અમે 11th દિવસે મમતાબેનના ત્યાં આવ્યા છીએ, જમવાનું આપ્યું છે સારી રીતે, જીવન જરૂરિયાતો વસ્તુ બી આપી છે, રૂમાલ આપી, સાડી આપી, બધું સરસ મજાનું આપ્યું છે અમને. અને એમના તઈ દિવાળીના દિવસે હર વર્ષે આવીએ છીએ અને એમના તઈ તહેવાર મનાવીએ છીએ દિવાળીનો. મેં મમતાબેન ત્યાં ગયા હતા, સારી રીતે અમને બહુ દાન આપ્યું, અમને સાડી આપી, ખાવા આપ્યું, જમવાનું આપવાનું અને બધી રીતે સારી રીતે અમારી સેવા કરી. અને એમનો પહેલી દિવાળી છે, દિવાળીના દિવસે અમને બોલાયા હતા 2 દિવસ આગળ દિવાળી કરવા માટે તહેવાર કરાયો.